राष्ट्रीय संयुक्त मोर्चो नेशनल पेंशन रिस्टोरेशन फेडरेशन साबरकांठा द्वारा कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं। साबरकांठा जिल्लाना हिम्मतनगर खाते आज रोज राष्ट्रीय संयुक्त मोर्चो नेशनल पेंशन रिस्टोरेशन फेडरेशन साबरकांठा द्वारा हिम्मतनगरना टावर चौकथी रेली निकली कलेक्टर कचेरी आवीने आवेदन पत्र आपवामां आव्युं हतुं। आ रेलीमां जूनी पेंशन योजना चालू करोना सूत्रोच्चार साथे रेली कलेक्टर ऑफिस खाते आवी पहोंची। आ रेलीमां मोटी संख्यामां शिक्षकों हाजर रह्या हता। तेओनी केटली मांगणीने लईने आवेदन पत्र आपवामां आव्युं हतुं, જેમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે શિક્ષકો જૂની પેન્શન યોજના માટે અગાઉ પણ સરકારમાં ઘણા બધા કાર્યક્રમ કર્યા છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા એસટીએટી ઓપી થયેલ શિક્ષકોના પ્રશ્નો નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પ્રે પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રશ્નોના ઉકેલ સ્તવરે ઠરાવ તથા પરિપત્ર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ આપવા વિનિયમમાં સુધારો સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સરંગ ગણવા ઠરાવ કેન્દ્રના ધોરણે 7મા પગારપંચના ઘરભાડા તથા અન્ય ભથ્થા શિક્ષકો પાસેથી કરાવવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરી એકમ કસોટી તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા અંગે આંદોલન ચલાવી રહ્યું છે, જે સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ અગાઉ 2 તબક્કામાં આંદોલનાત્મક કાર્ય થઈ ચૂક્યા છે। વિશાળ સંખ્યામાં શૈક્ષિક કર્મચારીઓની હાજરીમાં યોજાયેલ આંદોલનાત્મક કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી છે। પ્રથમ તબક્કામાં તારીખ 8 એપ્રિલ 2022ના રોજ 55,000થી વધુ શિક્ષક કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે રેલી ધરણા તથા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બીજા તબક્કામાં 6 મે 2022ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના 50,000થી વધુ શિક્ષક કર્મચારીઓએ સક્રિયતાથી જોડાઈ એક દિવસના ધરણા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી। ત્યારબાદ વખતો વખત રાજ્ય સરકાર તથા માનનીય મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્નોનો સ્તવરે ઉકેલવા રૂબરૂ તથા પત્ર આપવામાં આવ્યો હતો, તેમજ 22 ઓગસ્ટ 2022ના રોજ મુખ્યમંત્રીને રૂબરૂ પણ આવેદન પત્ર આપેલ, પણ આજ દિન સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી, જે આજે ફરી આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું। સૈયદ સોયબ, ચેડેશ ટીવી, હિંમતનગર। પત્રીના હિંમતનગર કલેક્ટર કચેરી ઓફિસમાં અમે કલેક્ટર સાહેબને મળ્યા અને રૂબરૂ મળ્યા બાદ અમારા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના તમામ હોદ્દેદારો તરફથી અમે આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારી પુરાણી માંગ એટલે કે જૂની પેન્શન યોજના શરૂ કરો અને એનપીએસને બંધ કરો, આના માટે અમે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી છે અને જલ્દીથી જલ્દી અમારી આજે ઓપીએસની જે માંગણી છે એની સરકાર અમને મંજૂરી આપી અને અમારા જે શિક્ષકોનું જે એમની વૃદ્ધત્વ અવસ્થા દરમિયાન એમને જે જરૂરિયાત છે એ વખતે આ પેન્શન એમને ઉપયોગી થઈ પડે એના માટેની અમારી માંગણી છે અને એ માંગણી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે અને સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખી અને અમારું આ કાર્ય પૂર્ણ રીતે સફળતાથી પૂર્ણ કરાવે એવી અપેક્ષા સહ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જે જૂની પેન્શન યોજનાનો ફરીથી અમલ થાય એ માટે રાજ્ય કક્ષાએથી દરેક જિલ્લા કક્ષાએ રેલી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આટલી ધૂમધડતી ગરમીમાં પણ મોટા સંખ્યામાં કર્મચારીઓ શિક્ષકો ભાઈ બહેનો હાજર રહ્યા અને રેલી સ્વરૂપે માન્ય કલેક્ટર સાહેબને માતૃશક્તિ દ્વારા અમારા સંગઠનની એક પરંપરા છે મુજબ માતૃશક્તિ દ્વારા આજે રોજ અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમે આ સરકારે અમારા ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા છે, પણ એક આ મોટો પ્રશ્ન જે એ જૂની પેન્શન યોજના છે એ જૂની પેન્શન યોજનાનો એક પ્રશ્ન એ સરકાર તાકીદે હલ કરે એવી સરકારશ્રીને હું શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠાના સંયોજક તરીકે
વિનંતી પણ કરું છું અને હું આશા પણ રાખું છું કે ટૂંક સમયમાં અમને જૂની પેન્શન યોજના નો લાભ